सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् आशीर्वाद જામનગરના વર્તમાન સાંસદ તથા આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલાં તેમણે પોતાના નિવાસસ્થાને પૂજા કરી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોએ પૂનમબેનને પરંપરાગત રીતે શુભ શુકન સાથે ફોર્મ ભરવા પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર પછી પૂનમબેન ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. તેમની સાથે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા, પૂર્વ મંત્રી આરસી ફળદુ, વસુબેન ત્રિવેદી, ચિમનભાઈ શાપરિયા સહિતના આગેવાનો સમર્થક રૂપે જોડાયા હતા. વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા પછી પૂનમબેને મીડિયા સાથે સંવાદ કર્યો હતો અને જનતાના આશીર્વાદથી સતત ત્રીજી વખત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આપ સૌ જાણો છો મુજબ ગઈકાલે સમગ્ર આણંદના નાગરિકો, પાર્ટીના સભ્ય, વરિષ્ઠ કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, સર્વે સંતગણ અને ઈશ્વરના આશીર્વાદથી એક સભા અને રેલી પછી બધાના ત્યારે મારી સાથે ઉપસ્થિત પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સર્વે ઉમેદવારો છે, સર્વેની આગેવાનો છે, પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ છે, પ્રતિનિધિઓ છે. આજે મેં મારું નામાંકન પત્ર રજૂ કર્યું છે. ત્યારે ફરીથી એક વખત આપના માધ્યમથી પણ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ત્રીજી વખત જામનગર સંસદીય ક્ષેત્ર એટલે બાર લોકસભા જામનગરના ઉમેદવાર તરીકે મેં જ્યારે નામાંકન પત્ર ભર્યું છે ત્યારે સર્વે નાગરિકો, સર્વે વડીલો, સર્વે આગેવાનો, પાર્ટીના સર્વે કાર્યકર્તાઓના આજના દિવસે મને આશીર્વાદ પ્રાપ્ત થાય, એમનો આજ સુધી જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ હંમેશા મને મળતો રહે અને મને ખાતરી છે કે જામનગર સંસદીય ક્ષેત્રના લોકોએ ભૂતકાળમાં પણ એક મજબૂત લીડ સાથે જામનગર લોકસભાની નોંધ દિલ્હી સુધી કરાવી છે. મને ખાતરી છે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે એના માધ્યમથી ફરીથી એક વખત જામનગરના નાગરિકો જે પ્રમાણે પાર્ટીની અપેક્ષા છે તેનાથી પણ વધારે બેન, છેલ્લા એક મહિનાથી તમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર છો, પ્રચાર ઝુંબેશ ચાલુ છે, કેવો રિસ્પોન્સ? લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને સૌથી સારી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામ થયા છે એમાં ક્યાંક નાગરિકો વચ્ચે પણ એ માત્ર કામની વાત લઈ, સકારાત્મક વાત લઈને અમે જઈ શકીએ છીએ. લોકો આજે કેન્દ્ર સરકાર ઘર ઘર સુધી પહોંચ્યું છે એ કહીએ તો એ વાત બિલકુલ સાચી છે. તો આ જ પ્રકારની વાત લઈ અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ હોય, પોલિસી નીતિ વિષયક નિર્ણયોના લાભો જે જામનગરને થયા છે એ તમામ વાત લઈને લોકો વચ્ચે જાય છે અને લોકો વચ્ચે ખૂબ જ ઉત્સાહ છે. એ ખૂબ સમરસ વાતાવરણ છે અને મને ખાતરી છે કે નાગરિકોના પુનઃ મોદી સાહેબના નેતૃત્વમાં એવા ને એવા આશીર્વાદ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવારને અને ઉમેદવાર તરીકે મને પ્રાપ્ત થશે. ઓકે, સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.